થોડા દિવસો અગાઉ ચીખલી પોલીસ સ્ટેશનમાં અટકાયત કરીને લાવવામાં આવેલા બે યુવકોએ આત્મહત્યા કરી હતી અને આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ બાથરૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર નારગોલમાં સવારના સમયમાં કેટલાક ઈસમો ઇકો ગાડી લઈને જઈ રહ્યા હતા, પરંતુ તેઓએ પેટ્રોલિંગમાં ફરી રહેલી પોલીસને જોતા ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસને શંકા જતા પોલીસે આ તમામ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને અંદાજિત 11 જેટલા લોકો અહીંયા હતા તે તમામ લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બે લોકોને પોલીસે પકડી પાડ્યા હતા અને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળ પોલીસ સ્ટેશનમાં જ બે લોકોમાંથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી છે, જેને લઈને પોલીસની ઉપર પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. જો કે આ સમગ્ર વિવાદને લઈને પોલીસનું શું કહેવું છે, આવો એ પણ સાંભળીએ. આ 11 માણસો મૂળ પાલઘર ના જુદા જુદા ગામના રહેવાસી હતા અને એ બધા અહીંયા એક નારગોલમાં એક ઘરમાં લૂંટ કરવાના ઈરાદે, ધાડવાડવાના ઈરાદે આવેલા. ત્યારબાદ ઇકો ગાડી ચેક કરતા એમાંથી ઘાતક હથિયારો પણ મળી આવેલા. પછી એક વ્યક્તિ નીતિનભાઈ રમેશભાઈ ઉરાડે, ઉંમર વર્ષ 29, એને પોલીસ સ્ટેશનમાં PSOને સોંપ્યું અને બીજો માણસ એની સાથે હતો એ માણસને લઈ અને બીજા જે ભાગી ગયા તે માણસોની તપાસમાં પોલીસ ગયેલી. મરીન પોલીસ પણ સાથે જોડાયેલી એમને શોધવામાં, અને એ શોધવા ગઈ પોલીસ. એ દરમિયાનમાં જે અહીંયા મૂકવામાં આવેલો હતો નીતિનભાઈ, એણે પોતાનું પેન્ટ કાઢી બાથરૂમમાં જવાનો બહાને અંદર ટોયલેટમાં ગયો અને ટોયલેટમાં જઈ અને પોતાનું પેન્ટ કાઢી અને ટોયલેટની બારીની ગ્રીલ સાથે પેન્ટ બાંધી અને બીજા છેડે એને ગળે ફાંસો ખાઈ અને એણે આત્મહત્યા કરી દીધેલી. આ બાબતે ફરજ પરના PSO મનીષભાઈ ભીખાભાઈ એની જાહેરાત લઈ અને અમત દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આમ સમગ્ર મામલે પોલીસ જણાવી રહી છે કે અંદાજિત 11 જેટલા લોકો વલસાડ જિલ્લામાં ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હતા અને તેઓની સામે ધાડ પાડવાના ગુના હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ અહીંયા આગળ સૌથી મોટા સવાલો એ ઉત્પન્ન થઈ રહ્યા છે કે પોલીસ સ્ટેશનમાં અટકાયત કરીને લાવવામાં આવેલા લોકો આત્મહત્યા કેમ કરી રહ્યા છે? શું સામાજિક બદનામીના ડરથી કરી રહ્યા છે કે પછી પોલીસના ટોર્ચરિંગથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે? એવા સવાલો પણ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. વલસાડથી ગુજરાત તક માટે કૌશિક જોશીનો અહેવાલ.